વડોદરાના વારસિયા રિંગ રોડ પરના સંજયનગરના રહીશોએ આજે પાલિકા તંત્રને જગડવાનો પ્રયત્ન કર્યો હતો અને તેઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માંગણી કરી હતી. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ કરાર દ્વારા સંજયનગરના 1600થી વધુ કાચા ઝૂંપડાઓ તોડી પાડી ત્યાં પ્રધાનમંત્રી આવાસ યોજના બનાવવાની સ્કીમ મૂકવામાં આવી હતી, પણ પાલિકાના સત્તાધીશો અને બિલ્ડર દ્વારા કરવામાં આવેલા કથિત 2000 કરોડના કથિત કૌભાંડ બાદ આ કામગીરી ત્યાંની ત્યાં જ અટકાવી દેવામાં આવી હતી. વધુમાં કોંગ્રેસના એક અગ્રણીએ ગરીબો સાથે ઉભા રહેવાને બદલે બિલ્ડર અને ભ્રષ્ટ પાલિકા સત્તાધીશોને ફાયદો કરી આપવા હાઈકોર્ટમાં રીત દાખલ કરી સ્ટે મેળવી લીધો છે, જેના કારણે ગરીબ પરિવારોને માસિક ભાડું મળતું પણ બંધ થઈ જવા પામ્યું છે. પાલિકા, ભાજપા અને કોંગ્રેસની અંદરોઅંદરની રાજરમતમાં ગરીબ પરિવાર મકાન વિહોણા થયા છે, ત્યારે આજે પાલિકામાં રજૂઆત કરી અને ગરીબોને વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આજે આવેદન પત્ર લઈને આવ્યા છે કમિશનર સાહેબના સમક્ષ કે આ જે અમારા વારસિયા સંજયનગરનું જે ઝૂંપડપટ્ટી તોડી નાખવામાં આવી હતી તે વારંવાર રજૂઆત કર્યા છતાં હજુ સુધી કોઈ પણ જાતની કામગીરી ત્યાં કરવામાં આવી નથી અને અત્યારે ભિક્ષુક ગૃહવાળાનો પીએલ દાખલ થઈ છે તો કોર્ટની તારીખ પણ એક પછી એક તારીખો પડી રહી છે. તો જો આમને આમ જો કોર્ટની અંદર વર્ષ બે વર્ષ કેસ ચાલશે, પ્રોજેક્ટ ઓલરેડી એક વર્ષ લેટ છે અને જો આવી રીતના જો હજુ તમે 2-3 વર્ષ જો કેસ ચલાવી અને જો આ પ્રોજેક્ટને હજુ લેટ કરવા માગતા હોય તો અમારું અત્યારે એ જ માગણી છે કે અમારે તાત્કાલિકના ધોરણે આ મકાનનું કામ ચાલુ કરવામાં આવે. એટલે અમે લોકો આજે કમિશનર સાહેબને એ જ રજૂઆત કરીશું અને આજે અમે આવેદનપત્ર પણ એમના માટે મોટું બનાવ્યું છે, કારણ કે કોર્પોરેશન ઊંઘી રહી છે તો એને જગાડવા માટે આવ્યા છે કે આ ઊંઘતી કોર્પોરેશન જાગે ને ગરીબોના મકાન બનાવે. આવી રીતના તમે વર્ષ બે વર્ષ કરશો તમારા પ્રોજેક્ટ 3-3 વર્ષના અને તમે 5-5-10-10 વર્ષ જો ગરીબ જનતાને 10,000 પબ્લિકને રોડ પર રસ્તે રઝળતી કરી દીધી છે તો તેમને જે વહેલી તકે જો કોર્પોરેશન મકાન બનાવીને આપે તેવી જ માગણી લઈને આવ્યા છે અને જ્યાર સુધી મકાનનું કામ ચાલુ કરવાની માગણી અમારી સ્વીકારવામાં નહીં આવે ત્યાર સુધી અમે અહીંયા બેસવાના છે.